પિતાની લાશના ટુકડા કરીને કોથળામાં ભર્યા, બહેનના દીકરાનું માથું આંગણામાં ફેંકી દીધું. સરલાએ કહ્યું હતું, 1990માં કાશ્મીરી પંડિતો સાથે જે પણ થયું એની હું સાક્ષી રહી ચૂકી છું. મારા કેટલાક સંબંધીઓ ઘાટીમાં રહેતા હતા, આતંકી હિન્દુ પરિવારને ટાર્ગેટ કરતા હતા, ચારે બાજુ આતંક જ હતો, લોકો ડરી ગયા હતા. આ દરમિયાન મારા સંબંધીઓ આતંકીઓના હાથ ઝડપાઈ ગયા હતા. હું પતિ સાથે એપ્રિલમાં જીવ બચાવીને ભાગી ગઈ હતી. ઘર, સામાન, સંબંધીઓ બધું જ પાછળ રહી ગયું હતું. 10 દિવસ બાદ હું કાશ્મીરમાં મારી કેટલીક વસ્તુઓ લેવા માટે આવી હતી. મને ખ્યાલ આવી ગયો કે હવે અહીં હિન્દુઓ માટે કોઈ જગ્યા નથી. એક રાત પસાર કરવી પણ મુશ્કેલ હતી. એ સમય જીવનનો સૌથી ડરામણો સમય હતો.